સ્ટાન્ડર્ડ ફર્સ્ટ લેસન 6 પેઇન્ટ વિશે આજે આપણે શીખવાનું છે. આપણે શું શીખ્યા હતા? પેઇન્ટનો પરિચય, એટલે કે પેઇન્ટ કેવી રીતે ખોલવું. પહેલાં આપણે શીખ્યા હતા કે આઇકન્સની મદદથી પેઇન્ટ ખોલવાનું છે, બરાબર, ડબલ ક્લિક કરીને. હવે એનો બીજો સ્ટેપ છે સ્ટાર્ટ બટનની મદદથી પેઇન્ટ ખોલવું. સ્ટાર્ટ બટન એટલે જુઓ, તમે જ્યારે પીસી ઓન કરો છો ને, તો આ સ્ટાર્ટ બટન અહીંયા ફર્સ્ટ નંબર પર આપ્યું છે, સ્ટાર્ટ બટન દેખાય છે. પછી ઓલ્ડ પ્રોગ્રામમાં જવાનું, ઓલ્ડ પ્રોગ્રામમાં જઈને પેઇન્ટ ડાયરેક્ટ ઉપર આવી જશે, અને પેઇન્ટ ના આવે તો આપણે એસેસરીઝમાં જવાનું. શેમાં જવાનું? એસેસરીઝ, બરાબર. પણ ડાયરેક્ટ પેઇન્ટ આવી જાય છે, બરાબર, અને ના આવે તો જ આપણે એસેસરીઝમાં જવાનું, નહીં તો પેઇન્ટ ડાયરેક્ટ આવી જશે. પેઇન્ટ પર જેવું ક્લિક કરશો એટલે પેઇન્ટ ખુલી જશે, બરાબર. અહીંયા આપ્યું છે એસેસરીઝ, જો બીજો ભાગ આપ્યો છે કે આવી રીતે પેઇન્ટ ના આવે, તો મેડમે હમણાં જ તમને સમજાવ્યું કે એસેસરીઝ ખોલશો, ત્રીજો સ્ટેપ અહીંયા એસેસરીઝનો આપ્યો છે. એસેસરીઝ જેવું તમે ખોલશો, બરાબર, તરત પેઇન્ટ ચોથા નંબર પર પેઇન્ટ તમને જોવા મળશે. જો એવી રીતે ડાયરેક્ટ ના આવે તો એસેસરીઝમાં જવાનું, નહીં તો આપણે એમને પણ જઈ શકીએ છીએ. તો સ્ટાર્ટ બટનની મદદથી કેવી રીતે ખોલવાનું છે? ડેસ્કટોપના સ્ટાર્ટ બટન પર ક્લિક કરતાં એક મેનુ દેખાશે. આ સ્ટાર્ટ બટન દેખાય છે તમને, ચોરસ ચોરસ ચાર બારીઓ જેવું, ગ્રીન કલરની છે એટલે કે લીલા કલરની, લાલ કલરની, ભૂરા કલરની અને પીળા કલરની બારી જેવું છે, દેખાય છે, એને સ્ટાર્ટ બટન કહેવાય. ઓલ પ્રોગ્રામ્સ વિકલ્પ પસંદ કરવાનું, આવી રીતે હવે તમારે શીખવું પડશે ઓલ પ્રોગ્રામ કેવી રીતે લખેલું હોય છે, બરાબર. તેમાં રહેલા એસેસરીઝ વિકલ્પ પર ક્લિક કરવાનું, પછી એસેસરીઝમાં જવાનું, મેડમે અમને તમને બતાવ્યું ને એવી રીતે. પછી એમાં પેઇન્ટ જોવાનું, પેઇન્ટ કેવું હશે? બ્રશ દોરેલું હશે, બ્રશ એની જોડે હશે ને, અલગ અલગ કલર જેવી ડીશ હશે, બરાબર. પછી સ્ક્રીન પર પેઇન્ટની વિન્ડો જોવા મળી જશે, બરાબર. પછી આપણે આગળ જોઈશું રન ડાયલોગ બોક્સથી કેવી રીતે ખુલે છે, બરાબર. ધીરે ધીરે આપણે શીખીશું. મેડમે અત્યારે શીખવાડ્યું, ખ્યાલ આવ્યો કેવી રીતે કરવાનું? પહેલાં સ્ટાર્ટ, ઓલ પ્રોગ્રામ્સ અને ડાયરેક્ટ પેઇન્ટ આવી જાય છે. પણ ત્રીજો સ્ટેપ કયો છે? સ્ટાર્ટ, બરાબર, સ્ટાર્ટ, પછી એસેસરીઝ અને પેઇન્ટ, બરાબર, ખ્યાલ આવ્યો? સ્ટાર્ટ, એસેસરીઝ, પછી પેઇન્ટ, બરાબર. હવે આપણે નેક્સ્ટ પીરિયડમાં રન બોક્સ દ્વારા ખોલતા શીખીશું. ઓકે, બાય.